જ્યારે આપણે વાતચીત કરતા હોઈએ ને ત્યારે ઘણી વખત બોલવાનો જે ટોન છે તે ઘણી વખત કામ ડાઉન હોય છે, શાંત હોય છે. તો ઘણી વખત બોલવાનો ટોન ઉગ્ર હોય છે, ઉગ્રતાથી આપણે વાત કરતા હોઈએ છીએ, ઉશ્કેરાટથી વાત કરતા હોઈએ છીએ, તો ઘણી વખત બહુ શાંતિથી વાત કરતા હોઈએ છીએ. કોઈનું સ્વાગત કરીએ છીએ તો એ વોર્મલી કરીએ છીએ, આવો ને પ્લીઝ અમારા ઘરે આવો બેસો. અને ઘણી વખત આપણે કોઈને ઉદ્ધતાઈથી વાત કરતા હોઈએ છીએ, તો તેને શું કહેવાય છે? તો સર વેલકમ જે છે એ તો વર્બ છે, એની સાથે કયો એડવર્બ વપરાય છે એટલે કે જેને આપણે ક્રિયા વિશેષણ કહીએ છીએ તેની જ વાત આ વિડીયોની અંદર કરવાની છે. સો ફાઇનલી ધીસ ઇઝ સંદીપ એન્ડ યુ આર વોચિંગ ગુજલિશ ઓનલી ઓન વેબ સંકુલ. અને આપણે જોઈ રહ્યા છીએ એપિસોડ નંબર 37 ને આજની આ મેડિકલ સિરીઝ પાર્ટ નંબર 12માં ભણવાના છે કંઈક સરસ મજાનો કન્સેપ્ટ, જે કન્સેપ્ટ છે એડવર્બ સાથે જોડાયેલો. સો વધારે સમય ન લેતા સીધે સીધા સેશનની આપણે શરૂઆત કરી દઈએ છીએ. આજે જે છે આજના સેશનમાં હું તમને છેલ્લે કંઈક મજાની બાબત પૂછીશ પણ ખરા. તમારી કમેન્ટ જે છે તે મને ઘણી ગમતી હોય છે, તમે કમેન્ટ કરતા હો છો કમેન્ટ સેક્શનની અંદર, હું વાંચતો હોઉં છું તેને. અને યસ, ઘણાની કમેન્ટ જે છે તેને હું લાઈક પણ આપતો હોઉં છું કે યસ તમે બહુ મજાની કમેન્ટ કરી છે. વધારે સમય ન લેતા સીધે સીધા શરૂ કરીએ ને ટોપિક. ચાલો, યસ, હોટલી અને હોટ. સર આ હોટલી અને હોટ જે છે એ શું છે? તો કે હોટ જે છે તે એડજેક્ટિવ તરીકે વપરાય છે. તે રીતે નહીં કહેતા મેચ જે છે બહુ હોટ છે, હોટ મેચ છે, હોટ મેચ એટલે તો મેચ એટલે નાઉન થશે, હોટ એડજેક્ટિવનું કામ કરશે. હોટલી એટલે શું? તો કે આ ક્રિયા વિશેષણ છે, એડવર્બ છે. અને સર વોર્મલી એટલે શું? તો કે વોર્મ એટલે બી તો ગરમ થાય, અને વોર્મલી એટલે કે એનું એડવર્બ છે. તો સર આ વોર્મલી અને હોટલી આ બંને કેમ શીખવાડી રહ્યો છો આજે? બસ આ બંને એડવર્બનો ઉપયોગ જે છે તે જુદી જુદી રીતે થાય છે. આપણે ઘણાનું સ્વાગત કરીએ છીએ વોર્મલી, અને સર હોટલી એટલે તો કે હોટલી એટલે ઉશ્કેરાટથી, અપમાનજનક રીતે, ઉદ્ધતાઈથી. તો આ બંને શબ્દનો અર્થ એક જ છે, વોર્મ અને હોટ. પણ એની પાછળ જ્યારે એલવાય ફોર્મ લાગે છે, એલવાય વાળું સ્વરૂપ આપણે જ્યારે એનું એડવર્બ વાળું સ્વરૂપ જોઈએ છે ત્યારે બંનેનો મિનિંગ જે છે તે ચેન્જ થઈ જાય છે. એટલે વાક્ય કેવું હોય? આમ વાક્ય એકાદ એક્ઝામ્પલ બતાવો, એક્ઝામ્પલ વગર હું તમને સમજાવતો નથી. લેટ અસ સી, યુ આર અ ફૂલ ધેન, તો પછી તું મૂર્ખ છું. હી સેડ હોટલી, અકળાઈને. તો પછી તું મૂર્ખ છું, અકળાઈ નથી કહેતા કોઈને આપણે. તો પછી તાર જો ગાંડો કોઈ જ નહીં. ઉદ્ધતાઈથી, અપમાન ભરી રીતે, હોટલી. હી સેડ, કેવી રીતે? હી સેડ હોટલી. તો જોઈ શકો છો તમે. અને બીજું વાક્ય જોશો એટલે તમને ખ્યાલ આવશે કે ઓકે હું શું સમજાવવા માંગુ છું તમને. ધે વોર્મલી વેલકમડ અસ ઇન ટુ ધીયર શોપ. તેઓએ અમને બહુ જ નમ્રતાથી, બહુ નમ્રતાપૂર્વક, બહુ આદરપૂર્વક, બહુ આદર સત્કારપૂર્વક, આદરપૂર્વક. તો સર આ જે છે તે હકાર છે, થોડુંક હકાર ટાઈપ કહી શકાય, હકાર નકાર ના કહી શકો, પરંતુ એવું કહી શકો કે આ સ્વભાવની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો હેલું થોડું ઉશ્કેરાટથી, ઉદ્ધતાઈથી અને અપમાનજનક રીતે બોલવામાં આવે છે. બુદ્ધિ નહીં ચાલતી અને અક્કલ જ નથી. આને શું કહેવાશે? આને હોટલી કહેવાશે. આવો પધારો, વેલકમ, ચા લેશો, પાણી લેશો. આને વોર્મલી કહેવાય છે. સો યસ, આ બંનેનો તફાવત તમે સમજી ચૂક્યા હશો, એટલે ધ્યાન રાખજો જ્યારે ઉપયોગ કરતા હો વાક્યમાં આનો. અને જો વાક્યમાં તમને જોવા મળી જાય છે તો આનો મિનિંગ શું કાઢવાનો છે, ભલે વોર્મ અને હોટનો અર્થ થતો હોય ગરમ, પણ એની પાછળ જ્યારે એલવાય એટલે કે જ્યારે એડવર્બ ફોર્મમાં કન્વર્ટ થાય છે ત્યારે બંનેનો ઉપયોગ જુદો જુદો રહેશે. તે રીતે અન્ય બે જે છે બીજા મજાના શબ્દ છે તેની પણ આજના સેશનમાં ચર્ચા કરીશું. એની પણ એ છે કોલ્ડલી અને કુલ્લી. સર આ કુલ્લી એટલે તો હેલો કુલી ના, એ કુલી છે, કુલી, સી ડબલ ઓ એલ આઈ ઈ. કુલી એટલે શું? માલ સામાન લઈ જતો હોય તે રેલવે સ્ટેશન વગેરે પર જોવા મળતો હોય છે તે. તો સર આ એમાંથી તમને જીકેનો પ્રશ્ન પૂછી લઉં છું. સૌ પ્રથમ ગુજરાતનું કયું રેલવે સ્ટેશન બન્યું કે જ્યાં મહિલા કુલી જે છે એનો મહિલા કુલી જોવા મળી? એટલે કે ક્વેશ્ચન પૂછાતો હોય છે તમને જનરલ સ્ટડીઝની અંદર, તમારે કમેન્ટ સેક્શનમાં જણાવવાનો છે. એટલે મને આઈડિયા આવી જાય કે તમે બધી વસ્તુ વાંચી રહ્યા છો કે નહીં, પ્રોપરલી સ્ટડી કરી રહ્યા છો કે નહીં. લેટ્સ સી
હવે સર આ કોલ્ડલી અને કુલલી આ બંને શબ્દ જોઈએ તો કંઈક ને કંઈક તમને જોવા મળશે આના જેવા જ છે. આ હોટનું થઈ ગયું કોલ્ડ અને આ વોર્મનું થઈ ગયું કુલ. ચલો તો સર આ તો બંને ઠંડુ ઠંડુ દર્શાવે ને, કોલ્ડ એટલે બી તો ઠંડુ અને કુલ એટલે બી તો ઠંડુ ના. પરંતુ તમે જોયું હશે એલું મર્ડર થાય ને મર્ડર ત્યારે કુલ બ્લડેડ મર્ડર નહીં હોતું, કોલ્ડ બ્લડેડ મર્ડર હોય છે. એટલે કોલ્ડ છે ને થોડો નેગેટિવ સાઈડ જે છે તે અર્થ ધરાવતો હોય છે. કોલ્ડલી એટલે શું? તો કે કોલ્ડલી એટલે પણ થોડુંક સખતાઈથી, ખરાબ રીતે, બેડલી જેને કહે, બેડ ખરાબ રીતે જેને કહીએ છે. અને સર આ કુલી એટલે શું? તો કે કુલી એટલે શાંત જીતે, શાંત, કામ ડાઉન. સર વાક્ય વાક્ય તો બતાવી સર ને. ધે લાફ કોલ્ડલી એટ મી. અહીંયા આનો અર્થ કોલ્ડલીનો એક હજી પણ અર્થ છે અને જે છે આમ નહીં કહેતા આપણે સર, એની હસી જે છે એનું હાસ્ય કેવું હતું? તો કે એનું હાસ્ય ખીલ્લી ઉડાડે એવું હતું. બધા લોકો ભેગા થઈને એકજણની મજાક ઉડાડતા હોય અને એના પર હસતા હોય, એની કમજોરી પર હસતા હોય, એને એ એકલો તરછોડતો હોય ને બધા ભેગા થઈને એની સામે હસતા હોય. સમાજ પણ કંઈક આ રીતે જ આપણી સામે ઘણી વખત હસતો હોય છે કે પાસ જ નહીં થતો, આ તો કશું નહીં થાય, આના રિઝલ્ટમાં તો FAIL લખેલું આવી ગયું છે. તો ભાઈ રિઝલ્ટમાં FAIL લખવાથી કશું નહીં થઈ જતું. બસ એક 100 માર્ક્સનું પેપર કે પર્ટિક્યુલર એ દિવસે તમને નથી આવડતો તો તમે જીવનમાં અસફળ નથી થઈ જતા બોસ. 10મા 12માના તમામે તમામ વિદ્યાર્થી, કોલેજના તમામે તમામ વિદ્યાર્થી, જેટલા વિદ્યાર્થી જોઈ રહ્યા છે બધાને કહી રહ્યો છું, જે લોકો ગુજલિશની સિરીઝની અંદર જોડાય છે, આ વસ્તુ શીખવા માંગે છે, જાણવા માંગે છે, એ તમામને આ વિડીયોને ખાસ પહોંચાડી દેજો એવા વિદ્યાર્થીઓ સુધી કે 10મા 12માની પ્રિપેરેશન કરી રહ્યા છે. બોસ FAIL લખવાથી પેપરમાં કશું નહીં થઈ જતું, તમારા FAIL રિઝલ્ટમાં લખાવાથી કશું નહીં થઈ જતું. FAIL ગૂગલ કરશો ને તો લખેલું આવી જશે અસફળ, નિષ્ફળ. પરંતુ યાર 100 માર્ક્સનું જે એ દિવસે ના આવડ્યું તો એનો મતલબ એવો થોડી છે કે તમને જીવનભર નથી આવડવાનો, તમે નિષ્ફળ થઈ ગયા, અસફળ થઈ ગયા, એવું ના હોય. એટલે અહીંયા હું ખોટું મોટિવેશન તો આપું નહીં તમને, જો સચિન તેંડુલકર આમને દો, ના 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 ભાઈ, આપણે શું કરવા કોઈની કોપી કરવી છે? કંઈક નવું કરો, જીવનમાં યુનિક કરો. તમારી પાસે પણ ટેલેન્ટ ખૂટી ખૂટીને ભરે, ખૂટી ખૂટીને પૂટી ખૂટીને કહેવાય ને ભરેલું છે. સો એ માર્કશીટ બાર્કશીટમાં ટકાને શું કરવાનું? ટકાને ટકો જ કરવાનો છે. ટકા શામાં કામ લાગે છે? ફાઇનલી ખબર છે આપણને, એડમિશન મેળવવામાં વધીને વધીને તમને કામ લાગી શકે. બીજું શું? સ્કિલ ચાલે છે, સ્કિલ બો, સ્કિલ તમારી પાસે સ્કિલ હોવી જોઈએ. સો પર્સન્ટેજ જે છે એ ફેલ પાસ આ બધું મોહ માયા હે. એનો મતલબ એવો નહીં થઈ જતો કે હાવ ભણવાનું મૂકી દેવાનું, બરાબર. હા હાવ વર્ષો જ, તો તમે તો કીધું તું મોહ માયા છે તો લાવ આપણે વર્ષો વર્ષ વર્ષ તો, કેમ કે આપણી એજ્યુકેશન સિસ્ટમ એવી છે, વર્ષ નથી બગાડવાનું હતું. એટલે એક ફોબિયા, એક ભય બેસી ગયો છે વિદ્યાર્થીઓના મગજમાં. પરંતુ દેટ ડઝન્ટ મીન કે ભાઈ એ જ જીવન છે. FAIL લખેલું આવી જાય એટલે ગભરાવાનું નહીં ભાઈ બોસ, બરાબર. હમણાં સિઝન આવશે, રિઝલ્ટની સિઝન આવી રહી છે, ધીરે ધીરે રિઝલ્ટ ડિક્લેર થશે. આવા નવા સમાચાર જોતા હોય છે, ડર લાગે, ખોફ આવી જાય, આમ રૂવાટા કાપી જાય કે સાહેબ શા માટે એક વિદ્યાર્થી આવું કરતો હશે. એટલે બધા શબ્દ છે ભાઈ, એ બધા શબ્દથી ગભરાવાનું નહીં બહુ. ચલો એટલે આવા સમયમાં જરૂર હોય છે હૂંફની વિદ્યાર્થીને, અને તમારે આપવાની રહેશે, તમારો ભાઈ મિત્ર દીકરો દીકરી ગમે તે હોય. ધે લાફ્ટ કોલ્ડલી એટ મી, તેઓ આમ કહેવાય ને એલું ખિલ્લી ઉડાડતા હતા એ રીતે મારી સામે હસી રહ્યા હતા. એટ એટલે ની તરફ, એટનો બીજો અર્થ ની તરફ પણ થાય છે, ટુવર્ડ્સ થાય છે, ટુવર્ડ્સ ટુવર્ડ્સ, ની તરફ, ની તરફ હસી રહ્યા હતા. ચલો પ્રિપોઝિશન છે. આઈ ડોન્ટ નીડ યોર હેલ્પ, હી સેડ કોલ્ડલી. મને તારી મદદ નહીં જોઈએ, કોલ્ડલી. અહીંયા શું અર્થ થાય છે? તો કે સર આ ઉશ્કેરાટથી છે. અહીંયા શરમ એલી મસ્તી મજાક ઉડાડતા હોય કોઈની ખરાબ રીતે ત્યારે પણ કોલ્ડલી. કોલ્ડલીનો બીજો અર્થ શું થાય છે? ઉદ્ધતાઈથી, મને નહીં જોઈએ તારી મદદ આ રીતે. પણ સાહેબ કુલ્લી હોય તો કે કુલ્લી કદી આવી રીતે બોલાય જ નહીં, એ શાંત શાંત ચિત્તે બોલાય. ફોર એક્ઝામ્પલ, માય મધર હેન્ડલ્સ એવરીથિંગ કુલ્લી. મારી માતા બધી જ બાબતો જે છે, આપણી મમ્મી હોય ને તે, હા એટલે કોણ? તો કે આપણા જીવનમાં જેને સાથે પહેલો પ્રેમ કરીએ છીએ તે આંખો ખોલતાની સાથે કોણ દેખાય? તો કે પહેલાં આંખો ખોલતાની સાથે કોણ દેખાય? તો કે માવડી, માં, મમ્મી, મમ્મી. અલગ અલગ ભાષામાં અલગ અલગ શબ્દ છે, પરંતુ કરુણા, પ્રેમ, માયા બધી વસ્તુ એક જ રહેવાની છે. મમતા આ બધી વસ્તુ સેમ, બરાબર, એ નહીં ચેન્જ થાય. એટલે જીવનમાં બધું એક્સચેન્જ થાય, માતા પિતા એક્સચેન્જ ના થાય, બરાબર. ચલો સો માય મધર હેન્ડલ્સ એવરીથિંગ કુલ્લી, બહુ શાંત ચિત્તે, ગમે તે વ્યા મહેમાન આવી જાય, વેકેશનમાં તૂટી પડે લોકો, શાંત ચિત્તે હોય. તો આ કુલ્લી અને કોલ્ડલીનો અર્થ મેં તમને સમજાવી દીધો છે. સાથે સાથે હોટલી અને
વોર્મલી નો પણ અર્થ તમને સમજાયો છે, વોર્મ કેવા છે, વાર્મ વામ વામ પણ કહે છે ઘણા લોકોને, પણ વાર ર ર ના બોલતા, વારમ નહીં બોલાય, બરાબર, વોર્મલી. ચલો, સો આ બંને કન્સેપ્ટ તમે સમજ્યા છો, થોડોક હું ભાવુક પણ થઈ ગયો. સાથે સાથે યસ, વેબ સંકુલના જેટલા પણ પુસ્તકો છે જે ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષા માટેના છે, એ તમે વેબસાઇટ, એની જે વેબસાઇટ છે આપણી www.org websankul.org ત્યાંથી જઈને વિઝિટ કરી શકશો. તમને કોઈ પુસ્તક ગમે છે, ત્યાં અન્ય ઘણી બધી વસ્તુઓ પણ અમે ફ્રીમાં પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. સો આ સાથે સંદીપને એટલે કે મને રજા આપશો, મળીશું એક મજાના સેશનમાં, હજી કંઈક મજાના કન્સેપ્ટ સાથે. ત્યાં સુધી જોતા રહો વેબ સંકુલ ઓફિશિયલ. આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરો ને ભાઈ, કશું નહીં જવાનું. વિડીયોને લાઈક કરી દીધો, શ્યોર ને, યાદ કરીને કર્યો છે ને, ના કર્યો હોય તો ફરીથી કરી દેજો. ઇટ્સ માય હમ્બલ રિક્વેસ્ટ ટુ યુ. સો ટુ યુ, સી યુ ટુમોરો, મળીશું આવતીકાલે આ જ સમય આવા જ મજાના કન્સેપ્ટ સાથે. ત્યાં સુધી જોતા રહો વેબ સંકુલ. ટાટા, બાય બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત.